હેલો ગાઈઝ કેમ છો મજામાં ને ઇન્ડોયસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આજનો આપણો પહેલો આર્ટિકલ સાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનના બારામાં છે યુપીએસસી એક્ઝામમાં ઓલરેડી બે વખત સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન વિશે ક્વેશ્ચન આવેલો છે અત્યારે એક વખત ફરીથી એસસીઓ ન્યૂઝમાં છે તો આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને આપણે એસસીઓ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન ડિસ્કસ કરી લઈએ કારણ કે જીપીએસસી અને સ્પીપા એક્ઝામમાં પણ ક્વેશ્ચન આવી શકે છે તો અત્યારે ડિસ્કશન શરૂ કરતાં પહેલાં થોડો માહોલ બનાવી દઈએ કે એસસીઓ ન્યૂઝમાં કેમ છે તો જો અત્યારે રશિયામાં શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની જે આઠ મેમ્બર કન્ટ્રીઝ છે તો તેના ડિફેન્સ મિનિસ્ટરની મિટિંગ હેલ્ડ થઈ હતી અને આ જે ડિફેન્સ મિનિસ્ટરની મિટિંગ છે તો એમાં આપણા જે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ શ્રી રાજનાથસિંહ છે તો એમને પણ ભાગ લીધો હતો અને પછી ચાઇનાના ડિફેન્સ મિનિસ્ટર સાથે પણ આપણી મિટિંગ થઈ હતી અને પછી મોટી મોટી વાતો થઈ હતી પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લીમેન્ટેશન હજુ પણ ચાઇના દ્વારા કરવામાં આવ્યું નથી તો એ તો આપણને બધાને ખબર જ છે તો અત્યારે હવે શું કરીએ સાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ તો તમારે સાથે સાથે જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને નોટડાઉન કરતું જવાનું છે સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાજેસન એક પરમનન્ટ ઇન્ટર ગવર્મેન્ટલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે ખાસ યાદ રાખજો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે સાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એક પરમાનન્ટ ઇન્ટરનેશનલ ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે અને આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું તો બે હજાર એકમાં ચાઈનાના શાંઘાઈમાં જે સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે તો ત્યારે આને સેટઅપ કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં એશિઓમાં આઠ મેમ્બર કન્ટ્રી છે પરંતુ આ આઠે આઠ દ્વારા આને સેટઅપ કરવામાં આવ્યું નહોતું ત્યારે ફક્ત છ કન્ટ્રીઝ હતા એ છ કન્ટ્રીઝ કયા હતા એના નામ તમારે યાદ રાખવાનું છે તો જો સૌથી પહેલાં તો તમારે યાદ રાખવાનું છે કઝાકિસ્તાન છે પછી ચાઇના છે કિર્ગિસ્તાન છે રશિયા છે તજિકિસ્તાન છે અને ઉઝ્બેકિસ્તાન એક વખત ફરીથી બોલું છું બે હજાર એકમાં બે હજાર એકમાં કઝિકિસ્તાન કઝાકિસ્તાન છે પછી ચાઇના છે કિર્ગિસ્તાન છે રશિયા છે તુજ તજિકિસ્તાન છે અને ઉઝ્બેકિસ્તાન આ બધી યાદ રાખવાની હું તમને ટ્રીક આપું છું થોડીવાર તમે વેઇટ કરો તો આટલી જે કન્ટ્રીઝ છે તો એના દ્વારા એના દ્વારા જે સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે તો તેને બે હજાર એકમાં સેટઅપ કરવામાં આવ્યું હતું અને એસસીઓએ એસસીઓએ કોને સક્સીડ કર્યું છે તો સાંઘાઇ ફાઈ મિકેનિઝમ છે તો એને સક્સીડ કર્યું છે એટલે કે સાંગાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન પહેલાં સાંગાઈ ફાઈ મિકેનિઝમ જોવા મળતી હતી તો આને એસસીઓ દ્વારા સક્સિડ કરવામાં આવ્યું છે એટલે કે હવે આ સાંગાઈ ફાઈ મિકેનિઝમ અસ્તિત્વમાં છે નહીં અને જે સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે તો આનું ચાર્ટર ક્યારે સાઇન કરવામાં આવ્યું હતું જેમ યુનાઇટેડ નેશન છે તો એની મેમ્બર કન્ટ્રી દ્વારા એનું ચાર્ટરને સાઇન કરવામાં આવે ને એવી જ રીતે એસસીઓનું જે ચાર્ટર છે તો તેને બે હજાર બેમાં બે હજાર બેમાં રશિયાનું જે સેન્ટ પીટર્સ છે તો ત્યાં કોર્પોરેશન નું જે ચાર્ટર છે તો એને સાઇન કરવામાં આવ્યું હતું અને આ ચાર્ટર્ડ ફોર્સમાં ક્યારે આવ્યું છે તો બે હજાર ત્રણમાં જે ચાર્ટર્ડ છે તો એ ફોર્સમાં આવ્યું છે આ તમારે યાદ રાખવાની જરૂર નથી જે એટલું યાદ રાખજો કે બે હજાર એકમાં આને સેટઅપ કરવામાં આવ્યું હતું અને મેમ્બર કન્ટ્રી કઈ રીતે યાદ કરવાની તો હું તમને સમજાવું છું જો અત્યારે છે ને માં ટોટલ આઠ મેમ્બર કન્ટ્રીઝ છે એમાં મેં તમને ઉપર છ તો કહી દીધી તો બે હજાર સત્તરમાં બે હજાર સત્તરમાં કઝાકિસ્તાનના અસ્તાનામાં એસસીઓની સમિટ થઈ ત્યારે ત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનને એસસીઓનું પરમનન્ટ મેમ્બર બનાવવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે બે હજાર સત્તરમાં એસસીઓની સમિટ કઝાકિસ્તાનના અસ્થાનામાં થઈ તો ત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનને એસસીઓનું પરમેનન્ટ મેમ્બરશિપ આપવામાં આવી છે એટલે હવે ટોટલ આના આઠ કન્ટ્રી આના મેમ્બર થઈ ગયા છે તો આઠ કયા છે તમારે ખાસ યાદ રાખવાનું છે એક તો છે કઝાકિસ્તાન છે ઇન્ડિયા છે પછી ચાઇના છે કિર્ગિસ્તાન છે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન છે પછી રશિયન ફેડરેશન છે પછી તજિકિસ્તાન છે અને ઉઝબેકિસ્તાન હવે તમને એમ થાય કે આટલી બધી કન્ટ્રીને યાદ કઈ કઈ રીતે રાખવા તો યાદ રાખવાની બહુ જ સિમ્પલ ટ્રીપ છે જો પાંચ સેન્ટ્રલ એશિયન કન્ટ્રી તમને ખબર છે ને એમાંથી ચાર અહીંયા ઓલરેડી આવી ગઈ કઈ કઈ કઝાકિસ્તાન છે કિર્ગિસ્તાન છે પછી એક તજિકિસ્તાન છે અને ઉઝબેકિસ્તાન પાંચ સેન્ટ્રલ એશિયન કન્ટ્રી છે એમાં ચાર આવી ગઈ બાકી કહી તો તુર્કિનિસ્તાન આમાં નથી ખાસ યાદ રાખજો સાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનમાં ફક્ત અને ફક્ત તુર્કિસ્તાન નથી પાંચ સેન્ટ્રલ એશિયન કન્ટ્રીમાંથી ચાર તો ઓલરેડી છે હવે તમને એમ થાય કે ચાલું આને યાદ કઈ રીતે રાખવું એક્ઝામમાં તો ભૂલી જવાય તો એની માટે હું તમને ટ્રીક આપું છું ટ્રીક શું યાદ રાખવાની છે ટ્રીક તમારે શું યાદ રાખવાની છે તું એસસીઓમાં નથી તું એસસીઓમાં નથી તમારો કોઈ ફ્રેન્ડ હોય ને એને તમે એમ કહો છો ને કે ભાઈ તું એસીઓમાં નથી સમજી ગયા તો તું એટલે શું થાય તુર્કનિસ્તાન એસીઓમાં નથી આ રીતે તમારે કી બનાવીને યાદ રાખવાનું છે કારણ કે એક્ઝામના ટાઈમમાં તમે થોડા કન્ફ્યુઝ થઈ જશો તો પાંચે પાંચ સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે તો એમાંથી ચાર કંડર સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ એસીઓની મેમ્બર છે પરંતુ તું એસીઓમાં નથી એટલે કે તુર્કમેનિસ્તાન એસીઓમાં નથી આ રીતે તમારે કી બનાવીને યાદ રાખવાનું છે ને હવે મારી ગેરંટી છે તમે ક્યારે આને ભૂલવાના નથી તું ઉપરથી શું આવે તુર્કમેનિસ્તાન એટલે કે બાકીની ચાર આવી ગઈ પરંતુ તુર્કિનિસ્તાન આવતી નથી અને બીજી તો તમને યાદ રહી જાય કે ભાઈ જે રશિયા છે તો બે એસીઓનું મેમ્બર છે ચાઇના એસીઓનું મેમ્બર છે ઇન્ડિયા એશીઓનું મેમ્બર છે અને પાકિસ્તાન એશીઓનું મેમ્બર છે અને બાકીની ચાર સેન્ટ્રલ એશિયન કન્ટ્રી તો હવે તમને ઓલરેડી યાદ રહી જશે તો આ રીતે તમારે છે ને ટ્રિક બનાવીને થોડું યાદ રાખવાનું છે અને હવે ક્વેશ્ચન આવશે તો તમે એને ટેકલ કરી લેશો અને બે હજાર સત્તરમાં ઇન્ડિયા મેમ્બર બન્યું છે અને કઈ જગ્યાએ સમિટ થઈ હતી એ તમારે યાદ રાખવાનું છે કઝાકીસ્તાનના અસ્થાનામાં આની સમિટ થઈ હતી એસસીઓની ઓફિશિયલ લેંગ્વેજ કઈ છે એટલે કે આની જે શાંગાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે તો એની ઓફિશિયલ લેંગ્વેજ કઈ છે તો રશિયન અને ચાઇનીઝ આની ઓફિશિયલ લેંગ્વેજ છે તો પણ તમે યાદ રાખજો કે ભાઈ આમાં આપણી હિન્દી ભાષાને સામેલ કરવામાં આવતી નથી અને આનું જે પર્મનન્ટ સેક્રેટરીએટ છે એટલે કે એસસીઓનું પરમનન્ટ સેક્રે સેક્રેટરીએટ ક્યાં આવેલું છે તો ચાઇનાના બીજિંગમાં આનું પર્મનન્ટ સેક્રેટરીએટ આવેલું છે અને જો આના ઉપરથી યુપીએસસીએ ક્વેશ્ચન પૂછો તો આર એ ટીએચ રાટ્સ જે મિકેનિઝમ છે તો આના વિશે આના વિશે યુપીએસસીએ પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછો તો કે રાટ્સ જે આર એ એ આર એ ટીએસ છે જેનું કુલફોર્મ થાય છે રીજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર તો આ કોના દ્વારા ગઠિત કરવામાં આવ્યું છે આ જ ક્વેશ્ચન આવે તો યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં બે માર્ક્સનો ક્વેશ્ચન હતો તો તમારે યાદ રાખવાનું છે કે સાંગાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા જ આ જે રાઠ છે જેનું કુલ કુલફોર્મ થાય છે રીજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર તો આને સેટઅપ કરવામાં આવ્યું છે અને આ કઈ જગ્યાએ બેઝ છે તો આ જે રીજનલ એન્ટીટેરે સ્ટ્રક્ચરની જે ઓફિસ છે મેઇન હેડક્વાર્ટર છે તો એ કઈ જગ્યાએ તો ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં જે તાસ્કન છે તો એ ઉઝબેકિસ્તાનનું કેપિટલ છે આ તમારે યાદ રાખવાનું છે અને આ જ જગ્યાએ આ જે આર એટીએસ મિકેનિઝમ છે તો એને શરૂ કરવામાં આવી છે અને આર એટીએસ વિશે યુપીએસએ ક્વેશ્ચન પૂછેલો છે એટલે તમે આના વિશે થોડું જોર લગાવજો ઠીક છે એટલે મતલબ યાદ રાખજો તો અમે તમને એસિઓ વિશે જે પણ મહત્વની ઇન્ફોર્મેશન હતી એ આપી દીધી છે અને અત્યારે જો સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ ન્યૂઝમાં છે ને તો અત્યારે આના ઉપરથી હું તમને કોઈ ગ્રુપ ઉપર તો ક્વેશ્ચન નહીં પૂછું અને ગ્રુપ ઉપર તમારે આન્સર આપવાનું તો એક છે ને તમે જી ટ્વેન્ટી વિશે બધાય સાંભળ્યું હશે ઠીક છે પરંતુ હું તમને અત્યારે જી ટ્વેન્ટી ઉપર ક્વેશ્ચન નથી પૂછતો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જી ટ્વેન્ટી પ્લસ શું છે આના વિશે મારે ખ્યાલથી તમને ઘણા બધા ઓછા લોકોને ઇન્ફોર્મેશન હશે પરંતુ તમે લોકો આના વિશે થોડી ઇન્ફોર્મેશન ગેધર કરીને કહો કારણ કે આના વિશે જો ક્વેશ્ચન આવી જશે ને તો ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જશે જી ટ્વેન્ટી અને જી ટ્વેન્ટી પ્લસ અલગ છે તો જી ટ્વેન્ટી પ્લસ વિશે તમે થોડું સર્ચ કરીને આના વિશે ઇન્ફોર્મેશન કમેન્ટ બોક્સમાં આપો અને અત્યારે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ ન્યૂઝમાં હતી તો સ્પીપામાં જે ક્વેશ્ચન આવ્યો તો એના ઉપરથી જ હું તમને લિંક કરીને ક્વેશ્ચન પૂછું છું સ્પીપાએ છે ને કેસ્પિયન સી વિશે ક્વેશ્ચન પૂછેલો છે તો અત્યારે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ ન્યૂઝમાં છે તો તમારે કહેવાનું છે કે પાંચ સેન્ટ્રલ એશિયન મેચ તમને કન્ટ્રી કીધા એમાંથી કેશપીયન સીને કઈ સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝની બાઉન્ડ્રી ટચ થાય છે અને ઓવરઓલ કેટલી કન્ટ્રીઝની બાઉન્ડ્રી સીને ટચ થાય છે કારણ કે યુપી જે સ્પીપા છે ને તો એને પ્રિલિમ એક્ઝામમાં બે હજાર ઓગણીસમાં આ ક્વેશ્ચન પૂછેલો છે કેસપીએનસીની કેટલી કન્ટ્રીઝની બાઉન્ડ્રી ટચ થાય છે તે પણ તમારે કહેવાનું છે ને સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝમાંથી કેટલી કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થાય છે તો એ પણ તમે દરેક લોકો કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો પ્રયત્ન કરજો હવે જે લોકોના એફર્ટ્સથી આપણી ચેનલ ચાલે છે એ ફ્યુચર આઈએસ ડેપ્યુટી કલેક્ટર અને આઈપીએસ ડીવાયએસપી છે તો એના આપણે જે એફર્ટ્સ છે તો એને રેકગ્નાઇઝ કરીએ કારણ કે આ લોકો સાથે સાથે પોતાની મીન્સની પ્રિપેરેશન પણ કરી રહ્યા છે કારણ કે આન્સર લખવા માટે એફર્ટસ લગાવવા પડે છે થોડું પોતાનું માઇન્ડ છે તો એને ડાયવર્ટ કરવું પડે છે કારણ કે ફક્ત વિડીયો જોવાથી હું તમને ગેરંટી મારીને કહું છું તમે ફક્ત વિડીયો જોશો તો તમને ક્યારે પણ પોઝિટિવ આઉટકમ નહીં મળે તમારે સાથે સાથે નોટ્સ બનાવવી પડશે સાથે સાથે તમને હું જે ક્વેશ્ચન આપું છું એના વિશે તમારે થોડું રિસર્ચ કરવું પડશે જો હું ક્યારેય એવું કહેતો નથી કે તમને બધાને બધા ક્વેશ્ચનના આન્સર ખબર હોય ગૂગલમાં જઈને સર્ચ કરો કોઈ પણ વ્યક્તિ ક્યારેય પરફેક્ટ હોતો નથી તમારે સર્ચ જ કરવાનું છે હું જે પણ લોકો આન્સર આપે છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક થોડું તો સર્ચ કરતા જ હોય કારણ કે બધું તો મને પણ યાદ નથી રહેતું તમને પણ ના રહે સમજી ગયા અત્યારે આપણે વિડીયો અહીંયા બનાવી છે ઇન્ફોર્મેશન બધું મને યાદ ના હોય આપણે પણ ગુગલમાં સર્ચ કરીને પછી જે હોય તો અંદર લખવા પડે તો એ રીતે તમારે પણ કોપી કરીને તમે લખી શકો છો પણ એટલીસ્ટ તમે જ્યારે સર્ચ કરીને લખશો તો તમને થોડા એફર્ટ લાગશે તો એ તમને વસ્તુ હંમેશા યાદ રહેશે તો થોડી તમારે કહેવાય કે તમારી બાજુથી પણ ટ્રાય કરવાનું છે હું ક્યારેય પ્રેશર કરતો નથી વોલન્ટરી તમારે કરવાનું છે પરંતુ તમે જો આન્સર આપશો તો મારી હંડ્રેડ પર્સન્ટ ગેરંટી છે તમને ફાયદો થશે ઠીક છે આપણે વધારે કોઈ એનાથી વધારે કોઈ એક્સપેક્ટેશન રાખતા નથી ઠીક છે અને વિડીયો ગમે તો તો લાઇક જરૂર કરો હવે જે લોકોના એફર્ટ્સ છે તો એને આપણે રેકોગ્નાઈઝ કરી દઈએ તો કોમલ જોશી દ્વારા સૌથી પહેલા આન્સર આપવામાં આવે છે જયદીપ મહિદા તો રેગ્યુલરલી આન્સર આપે છે રૂચિન પટેલ છે ધર્મેશ વાલા છે ધર્મેશ વાલા ભાઈ થોડી રેગ્યુલરિટી રાખો તો વધારે સારું છે પછી જયેશ કુમાર છે ઉમી ડગારા યુવા બજાની આ શાંતિ ઓદેદ્રા શાંતિ ઓદેદ્રાને એકદમ મસ્ત ટુ ધ પોઈન્ટ આન્સર હોય છે પછી માનસી આચાર આચાર્યના પણ બેસ્ટ આન્સર હોય છે માનસી વ્યાસ પણ બેસ્ટ આન્સર આપે છે બધાના બેસ્ટ આન્સર છે પરંતુ આપણે જે લોકોના એકદમ રેગ્યુલર એફર્ટ્સ હોય છે જે રીતે માનસી આચાર્ય છે માનસી વ્યાસ છે પછી નિસર્ગ છે શાંતિ પછી યુવા છે તો આ બધા લોકો દ્વારા એકદમ રેગ્યુલર આન્સર આપવામાં આવે છે તો આ જ વસ્તુ શીખવા જેવી છે રેગ્યુલરિટી જેટલી બેસ્ટ હોય એટલી જ કહેવાની કે પ્રિપેરેશન કરવાની તમને પણ મજા આવે અને મને વિડીયો બનાવવાની મજા આવે ઠીક છે પછી હિન્દુ નેશનલિસ્ટ છે પછી ઉર્વિશ ભુવા છે મિત્તલ ઠાકોર છે અને મોનિલ પ પટેલ મોનિલ પટેલ દ્વારા પણ રેગ્યુલરલી આન્સર આપવામાં આવે છે મિત્તલ ઠાકોર છે ઉર્વીસ પણ એકદમ ગુજરાતીમાં એકદમ સરસ રીતે આન્સર આપે છે તો આ વસ્તુ શીખવા જેવી છે દરેક લોકો આન્સર આપશે તો મને પણ મજા આવશે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો રાષ્ટ્રીય પોષણ માના બારામાં છે જો દર વર્ષે જે સપ્ટેમ્બર મહિનો છે ને દર વર્ષે સપ્ટેમ્બર મહિનો તો એને પોષણ મા મા એટલે શું થાય આપણે મહિનો કહીએ ને ગુજરાતીમાં મા નથી કહેતા ઠીક છે તો રાષ્ટ્રીય પોષણ માહ એટલે કે જે ત્રીજો રાષ્ટ્રીય પોષણમાં એટલે કે ત્રીજો રાષ્ટ્રીય પોષણ પોષણ મહિનો અત્યારે સપ્ટેમ્બર મહિનામાં સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે ભારત દેશની અંદર અને આજે રાષ્ટ્રીય પોષણ માહ છે તો એ કોના દ્વારા સેલિબ્રેટ કરવામાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે બે હજાર વીસમાં કયો પોષણ માહ છે તો ત્રીજો રાષ્ટ્રીય પોષણ માહ છે એટલે કે બે હજાર અઢાર પછી બે હજાર ઓગણીસ અને બે હજાર વીસ તો આ ત્રણ વર્ષથી સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ મા તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે અને કઈ મિનિસ્ટ્રી દ્વારા તો મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા જે રાષ્ટ્રીય પોષણ મહા છે તો એને શરૂ કરવામાં સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ જે સેલિબ્રેશન છે તો એ પોષણ અભિયાન તમને યાદ હશે પ્રધાનમંત્રીએ બે હજાર અઢારમાં જે પોષણ અભિયાન છે જેને નેશનલ ન્યુટ્રિશન મિશન કહેવાય છે યાદ રાખજો આના વિશે હું તમને ક્વેશ્ચન પૂછું છું તો આજે પોષણ અભિયાન છે તો એના જ તહેત આજે રાષ્ટ્રીય પોષણ મહા છે તો એને શરૂ કરવામાં આવે છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે અને આ તમને આ તો તમને ખબર જ હશે કે ભાઈ આનો મેઇનલી મકસદ શું છે પોષણ એટલે તમે સમજી શકો ન્યુટ્રિશન આપણે એને ઇંગ્લિશમાં કહીએ તો ભારતની અંદર જે બાળકો છે તો એની અંદર જે ન્યુટ્રિશન છે તો એને એને કરવા માટે જે ન્યુટ્રિશન છે એને વધારવા માટે અને લોકોમાં આના વિશે અવેરનેસ આવે તો એ જ મકસદ મકસદથી જે રાષ્ટ્રીય પોષણ મહા છે એને સેલિબ્રેટ કરવામાં આવે છે આમાંથી ક્વેશ્ચન કયાથી બનશે તો અહીંયાથી બનશે કે કયો રાષ્ટ્રીય પોષણ મહા બે હજાર વીસમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો અને કઈ મિનિસ્ટ્રી દ્વારા અને કયા અભિયાનના તહેત તો રાષ્ટ્રીય આપણું જે પોષણ અભિયાન છે નેશનલ ન્યુટ્રિશન મિશન તો એના તહેત આને સેલિબ્રેટ કરવામાં આવે છે અને આને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો તો બે હજાર અઢારમાં લોન્ચ કરવામાં આવ્યો છે તો પણ તમારે યાદ રાખવું એટલા માટે જ અત્યારે ત્રીજો થાય છે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ બિંગ નોડલ મિનિસ્ટ્રી ફોર ફોર પોષણ અભિયાન યાદ રાખજો મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પોષણ અભિયાન માટે નોડલ મિનિસ્ટ્રી છે એન્ડ ઇઝ સેલિબ્રેટિંગ પોષણ માં ઇન કન્વર્જન્સ વિથ ધ પાર્ટનર મિનિસ્ટર્સ મિનિસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ્સ નેશનલ સ્ટેટ યુટીસ ડિસ્ટ્રિક્ટ એન્ડ ગ્રાસરૂટ લેવલ બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ છે કે જે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે તો એ ખાસ કરીને ગવર્મેન્ટની જે વેરિયસ મિનિસ્ટ્રી છે ડિપાર્ટમેન્ટ છે એના સિવાય નેશનલ લેવલ ઉપર અને સ્ટેટ લેવલ ઉપર એના સિવાય ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અને ગ્રાસ રૂટ લેવલ ઉપર જે વેરિયસ સ્ટેક હોલ્ડર છે તો એની સાથે પાર્ટનરશિપ કરીને એની સાથે પાર્ટનરશિપ કરીને જે રાષ્ટ્રીય પોષણ માહ છે તો એને સેલિબ્રેટ કરવા માટે નોડલ મિનિસ્ટ્રી છે અને આનો ઓબ્જેક્ટિવ શું છે ધ ઓફ ધ પોષણ મા ઇઝ ટુ એન્કરેજ ધ જન ભાગીદારી ઇન ઓર્ડર ટુ ક્રિએટ એન જન આંદોલન ફોર એડ્રેસિંગ ધ માલ ન્યુટ્રીશન અમોંગ ધ યંગ ચિલ્ડ્રન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અમંગ ધ યંગ ચિલ્ડ્રન વુમન એન્ડ ટુ એન્શ્યોર ધ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ફોર એવરી વન બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સારું એવું સ્ટેટમેન્ટ છે તમે મેન્સ પણ આને યુઝ કરી શકો છો કે રાષ્ટ્રીય પોષણ માને સેલિબ્રેટ કરવાનું મેનલી મકસદ શું છે તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે લોકોમાં અવેરનેસ આવે જે ન્યુટ્રિશન છે ખાસ કરીને જે યંગ બાળકો છે એના સિવાય જે વુમન છે તો આ લોકોની અંદર જે માલ ન્યુટ્રિશનનો જે પ્રોબ્લેમ છે તો એને એડ્રેસ કરી શકાય તો એ માટે જન ભાગીદારી એટલે કે લોકોની પાર્ટનરશીપને સાથે લઈને લોકોને એન્કરેજ કરીને એક જન આંદોલન ક્રિએટ કરી શકાય સમજી ગયા તો એ જ મકસદથી રાષ્ટ્રીય પોષણ માહ છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે અને મેઇન મકસદ શું છે કે ભારતની અંદર જે માલ ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ જોવા મળે છે તો એને એડ્રેસ કરવું માલ ન્યુટ્રિશનને ખતમ કરવું આનો મેઇનલી મકસદ છે તો એને જ ખતમ કરવા માટે પ્રધાનમંત્રીએ નેશનલ ન્યુટ્રિશન મિશનને લોન્ચ કર્યું છે અને એના હું તમને ટાર્ગેટ પૂછવાનો છું કારણ કે ટાર્ગેટ ઉપરથી યુપીએસસીમાં ક્વેશ્ચન આવી શકશે ધી આઈડેન્ટિફિકેશન ઓફ સિવિયરલી એક્યુટ માલ નરેશ યાદ રાખજો જો આજે રાષ્ટ્રીય પોષણ માહ છે ને તો આની અંદર કરવામાં શું આવે છે કે જે એકદમ સિવિયરલી એક્યુટ માલ નરેશ ચિલ્ડ્રન છે તો આવા જે બાળકો છે તો એને આઈડેન્ટિફાય કરવામાં આવે છે પછી એમનું જે એમને પછી મેનેજ કરવામાં આવે છે તો આ આ પ્રકારની જે એક્ટિવિટી છે તો એ મેઇનલી રાષ્ટ્રીય પોષણ માહના સમય દરમિયાન કરવામાં આવે છે એના સિવાય લોકોમાં અવેરનેસ ક્રિએટ કરવાનું પણ જે કાર્ય છે એ લોકોમાં જે અવેરનેસ ક્રિએટ કરવાનું જે કાર્ય છે તો એ પણ મેઈનલી જે અવેરનેસ છે તો એને જનરેટ કરવાનું જે કાર્ય છે તો એને પણ જે રાષ્ટ્રીય પોષણ માર્ચે તો એમાં કરવામાં આવે છે જે બ્રેસ્ટ ફીડિંગ છે ખાસ કરીને જે ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ એટલે તમે સમજી શકો ને એટલે કે તમને ખબર છે કે બાળકનું જન્મ થાય પછી કહેવાય કે માતા એના બાળકને શું કરે છે સ્તનપાન કરાવે છે અને આનું જે ઇમ્પોર્ટન્સ છે તો એ ખૂબ જ વધારે હોય છે કે આપણે દેશી ભાષામાં એમ કહીએ કે નાના બાળકને જે માતા દ્વારા દૂધ પીવડાવવામાં આવે છે એને આપણે ઇંગ્લિશમાં બ્રેસ્ટ ફિડિંગ કહીએ છીએ તો આનું મહત્વ ખૂબ જ વધારે હોય છે અને એમાં પણ ખાસ કરીને જે શરૂઆતના છ મહિના હોય તો આમાં તો જે માતા છે તો એનું દૂધ બાળકને પીવડાવવું જોઈએ જેથા જેથી કરીને ભારતની અંદર જે માલ માલનરીશમેન્ટની જે પ્રોબ્લેમ છે તો એને ક્યાંક ક્યાંક એડ્રેસ કરી શકાય આ માટે લોકોમાં જે અવેરનેસ છે તો એ ફેલાવી ખૂબ જ જરૂરી છે કારણ કે મોર્ડન જમાનાની અંદર અત્યારે લોકો પાસે આવો પણ ટાઈમ રહ્યો નથી કારણ કે માતાઓ પણ અત્યારે ટિકટોકમાં વધારે પડતી ક્યાંક ને ક્યાંક વ્યસ્ત થઈ ગઈ હતી અને મેં તો મારા નજરની સામે આ પ્રકારના જે કેસીસ છે તો એ જોયા પણ છે તો આ વસ્તુ કહેવાય ને કે અત્યારે તો સારું છે કે ટિકટોક ને પબજીને આ બધું બંધ થઈ ગયું છે પરંતુ લોકોમાં આના વિશેની અવેરનેસ હોવી ખૂબ જ જરૂરી છે અધરવાઇઝ આના જે નેગેટિવ ઇમ્પ્લિકેશન છે તો એ ફ્યુચરની અંદર જોવા મળે છે તો અમે તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી છે રાષ્ટ્રીય પોષણ મહાવ વિશે હવે છે ને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે છે ને આ પોષણ અભિયાન વિશે થોડું લખવાનું છે કારણ કે છે ને પ્રિલિમ એક્ઝામમાં ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે તો પોષણ અભિયાનને નેશનલ ન્યુટ્રિશન મિશન પણ કહેવાય છે તમારે કહેવાનું છે કે આ જે મિશન છે એને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું અને આના મેઇનલી ટાર્ગેટ શું છે આના ટાર્ગેટ છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતની અંદર સ્ટન્ટિંગને દર વર્ષે આટલા ટકા ઓછું કરવું પછી કહેવાય ને કે નરીશમેન્ટ છે પછી એની સિવાય એનિમિયા છે તો એમાં જે એડોલસન્ટ ગર્લ છે વુમન છે બાળકો માટે કેટલા ટકા આને રિડ્યુસ કરવું અને આ જે ટકા છે એક્ઝામ માટે રેલેવન્ટ છે તો દરેક લોકો આને સર્ચ કરીને આના વિશેનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો કારણ કે તમે લખશો તો તમને યાદ રહી જશે ને પછી ફ્યુચરમાં તમે ક્યારેય એને ભૂલશો નહીં અને સાથે સાથે નોટ ડાઉન કરતા હોય તો તમારે અલગથી નોટમાં પણ એને લખી દેવાનું છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે હાયપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેશન વ્હીકલ છે હાઇપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેશન વ્હીકલના બારામાં છે જોવા ડીઆરડીઓ છે ડીઆરડીઓ તો તેના દ્વારા હાયપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેશન વ્હીકલનું સક્સેસફુલ ટેસ્ટ છે તો એ ઓડિશામાં કરવામાં આવ્યું છે તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે ડીઆરડીઓ છે તો એના દ્વારા હાઇપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેશન વ્હીકલ છે હવે જો આ જે ડેમોન્સ્ટ્રેશન વ્હીકલ છે મિસાઇલ નથી ગઈકાલે મેં કદાચ પેલા ગુજરાતી ન્યૂઝપેપરમાં એ બધામાં જોયું હતું એ લોકો એવું લખ્યું હતું કે ભારત હા ભારતે જે હાઇપરસોનિક મિસાઇલ છે તો એનું સક્સેસ સક્સેસફુલ પરીક્ષણ કરી દીધું છે ભાઈ એવું નહોતું આ મિસાઇલ નથી સમજી ગયા તમારે ખાસ યાદ રાખવાનું છે કન્ફ્યુઝન દૂર કરજો આ કોઈ મિસાઇલ નથી આ એક ડિમોન્સ્ટ્રેશન વ્હીકલ છે અને આ વ્હીલનો યુઝ કરીને પછી જે મિસાઇલ છે તો એને લોન્ચ કરવામાં આવશે સમજી ગયા તો આ હાઇપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેશન વ્હીકલ છે તો એનો સક્સેસફુલી જે ટેસ્ટ છે તો એ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવે છે અને આ જે ડીઆરડીઓ દ્વારા ટેસ્ટ કરવામાં આવે તો કઈ જગ્યાએ કરવામાં આવે તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ લોન્ચ કોમ્પ્લેક્ષ છે કઈ જગ્યાએ ઓડિશામાં તો ત્યાંથી આ જે ટેસ્ટ છે તો એ કન્ડક્ટ કરવામાં આવે છે અને એટલું તમારે યાદ રાખવાનું છે કે હાઇપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેશન વ્હીકલ તો એ ઇન્ડિજિનિયસલી ડીઆરડીઓ દ્વારા બિલ્ડ કરવામાં આવ્યું છે કોના દ્વારા તો ડીઆરડીઓ દ્વારા બિલ્ડ કરવામાં આવ્યું છે તો આ તમે ખાસ નોટડાઉન કરજો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે ધ હાયપરસોનિક ટેકનોલોજી ડિમોનસ્ટ્રેશન વ્હીલ વિચ ઓપરેટ ઓન સ્ક્રેમ જેટ એન્જિન યાદ રાખજો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક રેમ જેટ એન્જિન આવે અને એક સ્ક્રેમ જેટ હોય આ જે સ્ક્રેમ જેટ છે ને એ મેઇનલી સ્ક્રેમ જેટ એન્જિન મેઇનલી જે હાયપરસોનિક હોય ને હવે હાઇપરસોનિક શું છે એના વિશે હું તમને એક્સપ્લેનેશન આપું છું પણ એટલું તમે યાદ રાખજો જે હાઇપરસોનિક મિસાઇલને લોન્ચ કર્યો હોય તો ત્યારે સ્ક્રેમ જેટ એન્જિનનો યુઝ કરવામાં આવે છે તો આ જે હાઇપરસોનિક ટેકનોલોજી ડિમોસ્ટ્રેશન વ્હીકલ છે તો એ સ્ક્રેમ જેટ એન્જિન ઉપર ઓપરેટ કરે છે તો યાદ રાખવાનું છે હવે જો હું તમને આ જે હાઈપરસોનિક શું હોય છે ને એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપું છું તો તમે મેક નંબર વિશે થોડું સાંભળ્યું હશે મેક નંબર તમે જ્યારે પણ મિસાઇલના બધું ન્યૂઝમાં જોતા હોય તો ત્યારે તમે મેક નંબર સાંભળ્યું હશે તો આ મેક નંબર શું હોય સ્પીડ ઓફ ઓબ્જેક્ટ ડિવાઇડ બાય સ્પીડ ઓફ સાઉન્ડ સમજી ગયા સ્પીડ ઓફ ઓબ્જેક્ટ આપણે જે કોઈ પણ ઓબ્જેક્ટની સ્પીડને સ્પીડ ઓફ સાઉન્ડથી ડિવાઈડ કરીએ ત્યારે જે નંબર મળે એને આપણે મેક નંબર કહીએ છીએ હું દેશી ભાષામાં તમને સમજાવું છું માની લો કે કોઈ પણ મિસાઇલની સ્પીડ માની લો કે કોઈ પણ મિસાઇલની સ્પીડ એક મેક નંબરથી ઓછી છે એક મેક નંબરથી ઓછી છે તો એને આપણે શું કહીએ છીએ સબસોનિક મિસાઇલ કહીએ છીએ સમજી ગયા યાદ રાખવાનું છે કે કોઈપણ મિસાઇલની સ્પીડ એક મેક નંબરથી ઓછી હોય તો એને આપણે સબસોનિક મિસાઇલ કહીએ છીએ પછી આવે છે કોઈપણ પણ મિસાઇલની સ્પીડ અથવા તો કોઈપણ ઓબ્જેક્ટની સ્પીડ એક મેક નંબરની બરાબર હોય તો એને આપણે શું કહીએ છીએ ટ્રાન્સોનિક સોનિક મિસાઇલ કહીએ છીએ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈપણ ઓબ્જેક્ટની સ્પીડ એકથી એક મેક નંબરથી ઓછી હોય તો એને આપણે સબ સોનિક કહીએ છીએ એક્ઝેક્ટ એક નંબર હોય તો એને આપણે ટ્રાન્સ સોનિક કહીએ છીએ એક મેક નંબરથી વધારે હોય અને પાંચ મેક પાંચ મેક નંબર સુધી નહીં હોય યાદ રાખજો એક મેક નંબરથી વધારે હોય અને પાંચ મેક નંબરથી ઓછી હોય તો એને આપણે શું કહીએ છે સુપર સોનિક કહીએ છીએ સુપર સોનિક પેલી બ્રહ્મોસ મિસાઇલનું તમે નામ સાંભળ્યું હશે ને ઇન્ડિયા અને રશિયા સાથે મળીને અને ડેવલપ કરી રહ્યા છે તો એક મેક નંબરથી વધારે અને પાંચ મેક નંબરથી ઓછી હોય તો એને આપણે શું કહીએ છીએ સુપર સોનિક કહીએ છીએ અને પછી આવે છે પાંચ મેક નંબરથી જે વધારે હોય પાંચ મેક નંબરથી વધારે વધારે હોય તો એને આપણે કહીએ છીએ હાઇપરસોનિક મિસાઇલ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક વખત ફરીથી અહીંયા લખું છું સૌથી પહેલા સબસોનિક સબસોનિકમાં શું આવે એક નંબરથી ઓછી હોય પછી આવે છે ટ્રાન્સોનિક તો એમાં શું હોય એક મેક નંબરની એક્ઝેક્ટ બરાબર હોય પછી આવે છે સુપર સોનિક સુપર સોનિકમાં તો તમને ખબર છે ને જે બ્રહ્મોસ મિસાઇલ મેં તમને હમણાં જ કીધું તો એમાં એક મેક નંબરથી વધારે અને પાંચ મેક નંબરથી ઓછી હોય તો એને આપણે કહીએ છીએ સોનિક અને સોરી સુપર સોનિક અને પછી લાસ્ટમાં આવે છે સોનિક તો સોનિકમાં જેની સ્પીડ પાંચ મેક નંબરથી વધારે હોય તો એને આપણે સોનિક મિસાઇલ કહીએ છીએ તો આ તમારે જે મેં તમને મેક નંબર કીધા તો આને પણ નોટડાઉન કરીને રાખવાના છે કારણ કે મેન્સમાં પણ તમને કામમાં આવે ઇન્ટરવ્યૂમાં પણ તમને ક્યારેક આવા પ્રકારના ક્વેશ્ચન પૂછી લે તો તમને આ ની ઇન્ફોર્મેશન હોવી જોઈએ તો દરેક વસ્તુ મેં પણ જે એક્ઝામ માટે રેલેવન્ટ હતી તો એને મેં અત્યારે ડિસ્કસ કરી દીધી છે અત્યારે જો મિસાઇલને બધું ન્યૂઝમાં છે તો આની સાથે બહુ જ સારો એવો ક્વેશ્ચન લિંક લિંક થાય છે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે જે નિર્ભય મિસાઇલ છે નિર્ભય વિશે યુપીએસસીએ છે ને મારા ખ્યાલથી ડીવાયએસઓમાં જ ક્વેશ્ચન પૂછેલો છે તમે પેપર જોઈ લેજો અથવા તો એસટીઆઈમાં આવ્યો હશે પરંતુ ક્વેશ્ચન આવેલો છે એટલે આપણને ખબર છે તો નિર્ભય મિસાઇલ એ કેવી મિસાઇલ છે એ કોઈ હાઇપર સોનિક મિસાઇલ છે સબસોનિક છે ટ્રાસોનિક છે કે કહેવાય ને કે સબસોનિક મિસાઇલ છે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે નિર્ભય મિસાઇલ એ કેવી મિસાઇલ છે અને કોના દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે અને રેન્જ કેટલી છે અને રેન્જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો હું જે ક્વેશ્ચન અત્યારે પૂછું છું ને ત્યાંથી જ ક્વેશ્ચન આવશે મિસાઇલ આ બધું હોય તો એટલું જ તમારે યાદ રાખવાનું કે કોના દ્વારા ડેવલપ કરવામાં આવીશું અને ઇન્ડિજિનિયસલી ડેવલપ કરવામાં આવી છે કે કોઈ બીજી કન્ટ્રીનો સપોર્ટ લેવામાં આવે છે અને રેન્જ કેટલી છે આનામાં કેટલો વારહેડ કેરી કરવાની કેપેસિટી છે એ પણ તમે કહેજો કે જે નિર્ભય મિસાઇલ છે તો એમાં કેટલું વાર ને કેરી કરવાની આની કેપેસિટી છે તો આ બધા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે તો દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે એક્ઝામ માટે એટલું રેલેવન્ટ નથી પણ એટલું જ યાદ રાખજો કે જે પત્રિકા ગેટ છે ને પ્રતિકા પત્રિકા ગેટ તો આ પત્રિકા ગેટને જયપુર રાજસ્થાનના જયપુરમાં ઇનોગ્યુરેટ કરવામાં આવશે અને આપણા પ્રધાનમંત્રી આને ઇનોગ્યુરેટ કરવાના છે તો એ તો આપણી માટે એક્ઝામ માટે રેલેવન્ટ નથી જસ્ટ એટલું જ યાદ રાખજો કે પત્રિકા ગેટ ક્યાં ઇનોગ્યુરેટ થવાનો છે તો જયપુરની અંદર આને ઇનોગ્યુરેટ કરવામાં આવશે અને આ તમને ખબર હશે કે રાજસ્થાન પત્રિકા કરીને એક ન્યૂઝ ચેનલ છે ઠીક છે તમે આના વિશે યુટ્યુબમાં કદાચ જોયું પણ હશે કે ક્યારે ક્યારેક ન્યૂઝમાં આવતું પણ હોય છે તો જે ન્યુઝ પેપર છે અને જે મીડિયા કંપની છે રાજસ્થાન પત્રિકા તો એના દ્વારા જે નામ છે તો એને ડિરાઈવ કરવામાં આવ્યું છે પત્રિકા એટલે કે રાજસ્થાન પત્રિકા છે તો એના ઉપરથી આનું નામ ડિરાઈવ કરવામાં આવ્યું છે તો આ પણ તમે યાદ નહીં રાખો તો જસ્ટ એટલું જ ચાલશે પરંતુ આ પત્રિકા ગેટ કઈ જગ્યાએ ઇનોગ્યુરેટ કરવામાં આવ્યો કારણ કે પ્રધાનમંત્રી ઇનોગ્યુરેટ કરે તો ક્યાંક ને ક્યાંક એનું રેલેવન્સ છે તો વધી જતું હોય છે તો આ જે પત્રિકા ગેટ છે તો એને જયપુર રાજસ્થાનના જયપુરમાં ઇનોગ્યુરેટ કરવામાં આવશે બસ આટલું તમારે યાદ રાખવાનું છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ખૂબ જ સરસ આર્ટિકલ છે યુપીએસસી જીપીએસસી ને સ્પીપા આ પ્રકારના આર્ટિકલ હોય તો મને ડિસ્કશન કરવાની મજા આવે છે જો નેશનલ બાયોફાર્મા મિશન છે ને અત્યારે ન્યૂઝમાં છે તો આની આ જ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને હું તમને આના વિશે ખૂબ જ સરસ એવી ઇન્ફોર્મેશન આપી દઉં તો તમારે છે ને યાદ રાખવાનું છે કે જે નેશન શનલ બાયોફાર્મા મિશન છે તો આ એક ઇન્ડસ્ટ્રી એકેડેમિયા કોલાબ્રેટિવ મિશન છે ઇન્ડસ્ટ્રી એકેડેમિયા એટલે સમજી શકો ને એકેડેમિયામાં કોણ આવે જે ખાસ કરીને જે ઇન્સ્ટિટ્યુશન હોય તો એનું અને ઇન્ડસ્ટ્રીનું કોલાબરેશન છે આ મિશનની અંદર અને મેઇનલી આમાં કરવામાં શું આવે છે કે જે બાયો ફાર્માક્યુટિકલ્સનું જે ડેવલપમેન્ટ છે તો એને એક્સેલરેટ કરવાનું મેઇનલી મકસદ છે સમજી ગયા આ બાયો ફાર્માથી તમે સમજી શકો છો આ મેં તમને ઓલરેડી કીધું છે કે ફાર્માક્યુટિકલ્સ અને બાયોફાર્માક્યુટિકલ્સ વચ્ચે શું ડિફરન્સ હોય છે એક વખત ફરીથી હું તમને સમજાવી દઉં કે જે ફાર્માક્યુટિકલ હોય ફાર્માક્યુટિકલ એટલે આપણે જે ડ્રગ આપણે દવાઈ લઈએ છીએ ને ફાર્માક્યુટિકલ તો જ્યારે કેમિકલનો યુઝ કરીને વેરિયસ કેમિકલ નો યુઝ કરીને તમે જ્યારે માની લો કે જે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ઠીક છે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો એનો તમે જ્યારે યુઝ કરીને જે એપીઆઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો એનો યુઝ કરીને તમે કોઈપણ ડ્રગને બનાવો છો તો એને આપણે શું કહે છે ફાર્માક્યુટિકલ પરંતુ જ્યારે જ્યારે લિવિંગ ઓર્ગેનિઝમ યાદ રાખજો કોઈપણ વસ્તુમાં લિવિંગ ઓર્ગેનિઝમ આવી જાય જે બેક્ટેરિયા છે ફંજાઈ છે તો આનો યુઝ કરીને કોઈપણ ફાર્માક્યુટિકલને બનાવવામાં આવે તો ત્યારે શું આવી જાય બાયો આવી જાય જ્યારે પણ બાયો વર્ડ આગળ લાગી જાય તો ત્યારે તમારે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક લિવિંગ ઓર્ગેનિઝમ સાથે જો જોડાયેલું છે સમજી ગયા તો જ્યારે લિવિંગ ઓર્ગેનિઝમનો યુઝ કરીને કોઈ પણ ફાર્માક્યુટિકલને ડેવલપ કરવામાં આવે તો એને બાયોફાર્માક્યુટિકલ કહેવાય છે અને નેશનલ બાયોફાર્મા મિશનનું મેઇન મકસદ જ એક છે કે ઇન્ડિયાની અંદર જે બાયો ફાર્માક્યુટિકલનું ડેવલપમેન્ટ થાય છે તો એને એક્સેલરેટ કરવું એને એક્સેલરેટ એટલે વધારવું આનો મેઇનલી મકસદ છે સમજી ગયા અને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું તો બે હજાર સત્તરમાં જે નેશનલ બાયોફાર્મા મિશન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું હતું અને આની માટે પંદરસો કરોડ રૂપિયાની જે કોસ્ટ છે તો એને એલોકેટ કરવામાં આવી છે અને વર્લ્ડ બેંકે આની માટે લોન પણ આપી છે પચાસ ટકા જે કો ફંડ છે તો એ વર્લ્ડ બેંક કરે છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે જે નેશનલ બાયોફાર્મા મિશન છે તો તેને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે લોન કઈ બેંક દ્વારા લોન આપવામાં આવી છે તો વર્લ્ડ બેંક દ્વારા લોન આપવામાં આવી છે અને એને ઇમ્પ્લીમેન્ટ કોના દ્વારા કરવામાં આવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ તો બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ દ્વારા જે નેશનલ બાયોફાર્મા મિશન છે તો એને ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવે છે આ બીરાક વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું છું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તે પણ તમારે યાદ રાખવાનું છે અંડર ધીસ મિશન ધ ગવર્મેન્ટ હેઝ લોન્ચ ઇનોવેટ ઇન ઇન્ડિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ઇનોવેટ ઇન ઇન્ડિયા જે પ્રોગ્રામ છે ઇનોવેટ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ તો આ નેશનલ બાયોફાર્મા મિશનના તહેત જ લોન્ચ કરવામાં આવ્યો છે ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે ઇનોવેટ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ કયા મિશનના તહેત લોન્ચ કરવામાં આવ્યો છે તો નેશનલ બાયોફાર્મા મિશનના તહેત જ જે ઇનોવેટ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ છે તો એને લોન્ચ કરવામાં આવ્યો છે અને આનો મેઇનલી મકસદ શું છે તો જો ઇન્ડિયાની અંદર જે બાયોફાર્મા સેક્ટર છે તો એની અંદર જે ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ છે એના સિવાય જે ઓન્ટરપ્રિનોરશિપ છે તો એને પ્રમોટ કરવા માટે ઇનોવેટ ઇન ઇન્ડિયા જે પ્રોગ્રામ છે તો એને લોન્ચ કરવામાં આવે છે તો આ તો બહુ સિમ્પલ છે કે ઇન્ડિયાની અંદર જે બાયોફાર્મા સેક્ટર છે તો એની અંદર જે ઇન્ડિજિન્યસ ઇન્ડિજિનિયસ એટલે કે ભારતનું ખુદની રિસર્ચ ઉપર જે પણ બાયોફાર્મા ડેવલપ થાય તો એને પ્રમોટ કરવા માટેની જે ઓન્ટરપ્રિન્યુરશીપ છે તો એટલે એટલે કે જે આપણે ઉદ્યોગ સાહસિકતા આપણે કહી શકીએ તો એને પ્રમોટ કરવા માટે જે ઇકોસિસ્ટમ છે તો એને ક્રિએટ કરવા માટે જે ઇનોવેટ ઇન ઇન્ડિયા જે પ્રોગ્રામ છે તો એને લોન્ચ કરવામાં આવે છે તો આ મોટી મોટી વાતો થઈ અહીંયાથી ક્વેશ્ચન ના બને ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે ઇનોવેટ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ એ કયા મિશનના તહેત લોન્ચ કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા તો નેશનલ બોયોફાર્મા મિશનના તહેત લોન્ચ કરવામાં આવે છે હવે જે બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ ન્યૂઝમાં હતું ને એના દ્વારા આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે તો આના વિશે પણ હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું તો જે બાયો ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી કાઉન્સિલ છે એક નોટ ફોર પ્રોફિટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે એટલે કે પીએસયુ છે નોટ ફોર પ્રોફિટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે અને કયા ડિપાર્ટમેન્ટમાં આવે છે આટલું જ તમારે યાદ રાખવાનું છે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવે છે તો આટલું તમે યાદ રાખજો કે બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ એક નોટ ફોર પ્રોફિટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીમાં આવે છે અને આનું મેઇનલી કાર્ય તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે પણ લોકો આ બાયોટેકનોલોજી માટેની જે પ્રોડક્ટ ડેવલપ કરતા હોય તો એને અમુક જે આસિસ્ટન્ટ છે તો એને પ્રોવાઈડ કરવું એને એમ્પાવર કરવાની આ જે મોટી મોટી વાતો છે તો આ તમારે ખાસ યાદ રાખવાની જરૂર નથી બસ એટલું જ યાદ રાખજો કે બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ છે તો એક નોટ ફોર પ્રોફિટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે અને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવે છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ખાસ કરીને જે ગુર્જરી ભાષાના બારામાં છે જેને આપણે ગોજરી પણ કહીએ છીએ તો અત્યારે આ ભાષા ન્યૂઝમાં કેમ છે ને કયા કયા સ્ટેટમાં અને કયા કયા દેશમાં આ ભાષા બોલાય છે તો એના ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે તો જો આજથી થોડા દિવસ પહેલાં લગભગ એક દિવસ પહેલાં જ મેં તમારી સાથે એક આર્ટિકલને ડિસ્કસ કર્યો હતો કે જે યુનિયન કેબિનેટ છે તો એને જમ્મુ એન્ડ કાશ્મીરમાં પાંચ ઓફિશિયલ લેંગ્વેજને જાહેર કરવા માટેનું એક જે બિલ છે તો તેને લાવવા માટેનું અપ્રુવલ આપી દીધું છે અને પાંચ જે ભાષા હતી તો એમાં એક હતી ઉર્દુ હતી પછી એક ડોગરી ભાષા હતી એના સિવાય હિન્દી હતી ઇંગ્લિશ હતી અને કાશ્મીરી તો આટલી ભાષા ઓફિશિયલ લેંગ્વેજ થવાની છે આ પ્રકારનું જ્યારે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું ને તો પછી આ જે ગુર્જરી ભાષા બોલતા જે લોકો છે ગુજ્જર લોકો તે લોકો માર્કેટમાં આવ્યા અને આ લોકો એવું કીધું કે ભાઈ તમે આટલી બધી ભાષાને કહેવાની કે ઓફિશિયલ લેંગ્વેજ બનાવો છો તો અમારી ભાષા કેમ નહીં અમને ખોટું લાગી ગયું સમજી ગયા તો આ લોકોએ પ્રધાનમંત્રીને કમ્પ્લેન કરી છે કે તમે જો પાંચ ભાષાને ઓફિશિયલ લેંગ્વેજ ઘોષિત કરતા હોય તો અમારી ભાષા કેમ નહીં કારણ કે જે કાશ્મીર વેલી છે કાશ્મીર વેલી તો એની અંદર એની અંદર જે કાશ્મીરી પછી એની એની અંદર ડોગરી પછી યાદ રાખજો જે કાશ્મીરી વેલી છે તો એની અંદર ડોગરી પછી સૌથી વધારે બોલાતી ભાષા છે તો એ કઈ ભાષા છે તો એ ગુર્જરી ભાષા છે જેને ગોજરી ભાષા પણ કહેવાય છે સમજી ગયા તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે કાશ્મીર વેલી છે તો એની અંદર આ પ્રકારનો ક્લેમ કોના દ્વારા કરવામાં આવે છે તો આ જે ગુર્જર ભાષાના લોકો હતા તો આ લોકો દ્વારા ગુર્જર લોકો દ્વારા આ પ્રકારનો ક્લેમ કરવામાં આવ્યો છે ગવર્મેન્ટ દ્વારા ઓફિશિયલ ડેટા નથી જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે જે કાશ્મીર વેલી છે તો એમાં કાશ્મીર વેલીમાં ડોગરી પછી સૌથી વધારે બોલાતી ભાષા ગુર્જરી અથવા તો ગુજરી ભાષા છે ને એટલા જ માટે આ લોકો સરકારને એવું કહી રહ્યા છે કે ભાઈ અમારી ભાષાને પણ તમે ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ઘોષિત કરો અદરવાઇઝ મજા નહીં આવે તો આ પ્રકારનું કહેવાય કે જે વાતો છે ઇમ્પોર્ટન્ટ કરવામાં આવી છે અને આ માટેનું બિલ છે તે ગવર્મેન્ટ લાવવાના છે કે જમ્મુ એન્ડ કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ બે હજાર વીસ અને આજે અત્યારે મો તો ત્યારે આજે બિલ છે તો એને લાવવામાં આવશે તો અત્યારે આપણે થોડી ગુર્જરી ગુર્જરી અથવા તો ગોજરી અથવા તો ગુર્જરી આ ભાષા ઉપર વિશે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું કે આ ભાષા કઈ ફેમિલીને બિલોંગ કરે છે તો ઇન્ડો આર્યન ફેમિલીને બિલોંગ કરે છે જીપીએસસી આ પ્રકારનો ગુજરાતી ભાષા ઉપર ક્વેશ્ચન પૂછેલો છે અને બીજી લેંગ્વેજ ઉપર પણ ક્વેશ્ચન આવેલો છે તો તમારે યાદ રાખવાનું છે જે પણ લેંગ્વેજ ન્યૂઝમાં હોય એના ઉપરથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય છે તો ઇન્ડો આર્યન ફેમિલીથી આ જે ભાષા છે તો એ બિલોંગ કરે છે અને મેઇનલી ઇન્ડિયાની અંદર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આ જે ભાષા છે તો એને બોલવામાં આવે છે તો અહીંયાથી તમને યુપીએસસી જીપીએસસી કન્ફ્ય કન્ફ્યુઝ કરવા હોય એ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી શકે કે જે ગુર્જરી ભાષા છે તે ફક્ત ગુજ ઇન્ડિયાની અંદર જ બોલાય છે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે ઇન્ડિયા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની અંદર આ જે ભાષા છે તો એને બોલવામાં આવે છે અને ઇન્ડિયાની અંદર મેઇનલી કયા સ્ટેટમાં એને બોલવામાં આવે છે તો એક તો જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરી સિવાય હિમાચલ પ્રદેશ છે હરિયાણા છે ઉત્તરાખંડ છે રાજસ્થાન છે ગુજરાત છે પંજાબ દહેલી અને અદર પાર્ટસ ઓફ ઇન્ડિયા એટલે કે આટલા સ્ટેટની અંદર ફક્ત જમ્મુ એન્ડ કાશ્મીર કે હરિયાણાની અંદર બોલાતી નથી તો પણ તમે યાદ રાખજો કે આટલા સ્ટેટની અંદર જે ભાષા છે તો એને બોલવામાં આવે છે તો આમે તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડની સોરી પહેલી વર્લ્ડ સોલાર ટેકનોલોજી સમિટના બારામાં છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પહેલી છે એટલા માટે ક્વેશ્ચન આવાની સંભાવના ખૂબ જ વધારે છે કે જે પહેલી વર્લ્ડ સોરાર સોલાર ટેકનોલોજી સમિટ છે તો એ કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવશે અહીંયાથી જ ક્વેશ્ચન બનશે તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કે પહેલી વર્લ્ડ સોલાર સમિટ એ કઈ તારીખે ઓર્ગેનાઇઝ થવાની છે આઠ સપ્ટેમ્બર બે હજાર વીસે ઓર્ગેનાઇઝ થવાની હતી અને આને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ અને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સને કોને સપોર્ટ આપ્યો છે ઓર્ગેનાઇઝ કરવામાં તો ફિક્કઈ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તો એના દ્વારા આ જે સમિટ થઈ વર્લ્ડ સમિટ વર્લ્ડ સોલાર ટેકનોલોજી સમિટ તો એમાં આને ઓર્ગેનાઇઝ કરવામાં સપોર્ટ આપવામાં આવ્યો છે તો ખાસ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે પહેલી વર્લ્ડ સોલાર ટેકનોલોજી સમિટ કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ દ્વારા અને સપોર્ટ આપવામાં આવ્યો આવ્યો હતો ફિકઈ દ્વારા ઠીક છે હવે જો અહીંયા છે ને એક ઇમ્પોર્ટન્ટ જર્નલને રિલીઝ કરવામાં આવી છે અને અહીંયાથી જ ક્વેશ્ચન બનશે એટલા માટે જ મેં આર્ટિકલને પિક કરે છે બાકી તો કોઈક સારી એવી ઇન્ફોર્મેશન નથી અહીંયા સોલાર કમ્પાસ થ્રી સિક્સટી યાદ રાખજો અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સોલાર કમ્પાસ થ્રી સિક્સટી નામની એક જર્નલ છે તો એને રિલીઝ કરવામાં આવી છે હું તમને ઝૂમ કરીને થોડું બતાવી દઉં જેથી કરીને તમને યાદ રહી જાય ઠીક છે તો જે સોલાર કંપાસ થ્રી સિક્સટી કરીને જે જનરલ જર્નલ છે તો એને આ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ દ્વારા જે સમિટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી ત્યારે રિલીઝ કરવામાં આવ્યું છે તો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે કે સોલાર કંપાસ થ્રી સિક્સટી રિસન્ટલી ન્યૂઝમાં હતું તો આ શું છે તો આ એક પ્રકારની જર્નલ છે આ જર્નલ છે અને આને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ દ્વારા આને રિલીઝ કરવામાં આવી છે તો આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે અને આ જે સમિટ થઈ પહેલી વર્લ્ડ સોલાર ટેકનોલોજી સમિટ થઈ તો ત્યારે જ આજે સોલાર કંપાસ થ્રી સિક્સટી જે જર્નલ છે તો એને રિલીઝ કરવામાં આવી છે તો આ તમે ખાસ નોટડાઉન કરજો બાકી કોઈ સારી ઇન્ફોર્મેશન ત્યાંથી બનતી નથી અને એક છે ને અગરબત્તી માટેનો એક આર્ટિકલ ન્યૂઝમાં હતો કે જે ગવર્મેન્ટ છે તો એને સ્પૂર્તિ સ્કીમના તહેત જે અગરબત્તી ઇન્ડસ્ટ્રી છે તો એને સપોર્ટ પ્રોવાઇડ કર્યો છે અને નવા ક્લસ્ટરને સેટઅપ કરવામાં આવે છે તો ત્યાંથી કોઈ ક્વેશ્ચન નતો બનતો પરંતુ આ જે સ્ફૂર્તિ સ્કીમ ન્યૂઝમાં હતી ને તો એના ઉપરથી સારો એવો ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે અને કઈ મિનિસ્ટ્રી દ્વારા આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે ત્યાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે તો સૌથી પહેલાં તો તમારે યાદ રાખવાનું છે કે જે સ્ફૂર્તિ સ્કીમ છે તો એનું ફૂલ ફોર્મ શું થાય છે તો સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી નામથી તમે સમજી શકો છો કે ઇન્ડિયાની અંદર જે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ છે તો એના રીજનરેશન માટે આ જે સ્પૂર્તિ સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે અને કઈ મિનિસ્ટ્રી દ્વારા તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કે જે સ્ફૂર્તિ સ્કીમ છે તો મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એમ એસ એમ ઈ એમ એસ એમ ઇ દ્વારા આ જે સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે તો આ તમે ખાસ યાદ રાખજો કે જે સ્ફૂર્તિ સ્કીમ છે ફૂલ ફૂલફોર્મ થાય છે સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી તો એને મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા એને લોન્ચ કરવામાં આવી છે કયા વર્ષની અંદર તો બે હજાર પાંચમાં જે સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારે લગભગ આમાં પાંચ જેટલી સ્કીમો હતી પરંતુ બધીને એક કરીને સ્ફૂર્તિ સ્કીમને લોન્ચ કરવામાં આવી છે તો એ પાંચ સ્કીમને તમારે યાદ રાખવાનું નથી જસ્ટ એટલું તમે યાદ રાખજો કે સ્ફૂર્તિ સ્કીમ એમએસએમઇ મિનિસ્ટ્રી દ્વારા આને લોન્ચ કરવામાં આવી છે અને આનો મેઇનલી મકસદ શું છે તો જો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે આપણી જે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ છે એના સિવાય જે ટ્રેડિશનલ ટ્રેડિશનલ આર્ટિશન છે એટલે કે જે કલાકારો છે તો આ લોકોને એક ક્લસ્ટરમાં ઓર્ગેનાઇઝ કરવાનો આનો મેઇનલી મકસદ છે સમજી ગયા મેઇનલી આનો મકસદ શું છે કે જે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ છે અને ટ્રેડિશનલ આર્ટિસન છે તો એને ક્લસ્ટર ક્લસ્ટર એટલે તમે સમજી શકો ને એક જગ્યાએ આ લોકોને ઓર્ગેનાઇઝ કરવા માટે એક આમનું ક્લસ્ટર ક્રિએટ કરવા માટે જેથી કરીને મોડર્ન સમયની અંદર જે માર્કેટમાં જે પ્રોડક્ટ જોવા મળે છે તો એની સામે આ લોકો કોમ્પિટિશનને ફેસ કરી શકે તો એ માટે આમનું શું કરવામાં આવે છે ક્લસ્ટરને ક્રિએટ કરવામાં આવે છે આર્ટિસન અને જે ઇન્ડસ્ટ્રી છે તો એનું ક્લસ્ટરને ક્રિએટ કરવામાં આવે છે જેથી કરીને મોડર્ન સમયની અંદર જે પ્રોડક્ટ જોવા મળે છે તો એની સામે કોમ્પિટિશનમાં આ લોકો ટકી શકે એના સિવાય જે આર્ટિસન છે રૂરલ આર્ટિસન છે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીના આર્ટિસ છે અને રૂરલ ઓન્ટ છે તો આ લોકોને એક સસ્ટેન એમ્પ્લોયમેન્ટ પણ આ જે સ્પૂર્તી સ્કીમ છે તો એના તહેત પ્રોવાઇડ કરવામાં આવે છે અને આ બધી મોટી મોટી વાતો છે ઠીક છે જ્યારે આ પ્રકારના પોઝિટિવ સ્ટેટમેન્ટ તમને ક્વેશ્ચનમાં જોવા મળતા હોય ને તો એ ક્વેશ્ચન મોટે ભાગે સાચા જ હોય કારણ કે જે સ્કીમ હોય ગવર્મેન્ટની સ્કીમ હોય તો એનો મેઇનલી મકસદ તો લોકોને ફાયદો પહોંચાડવાનો આનો મેઇનલી મકસદ હોય છે તો મોટી મોટી વાતો તમારે યાદ રાખવાની નથી ટ્રેપ ક્યાં હોય ટ્રેપ હંમેશા મિનિસ્ટ્રીમાં હોય અને ડિપાર્ટમેન્ટમાં હોય કઈ મિનિસ્ટ્રી અને કયો ડિપાર્ટમેન્ટ આ જે સ્કીમ છે તો એને લોન્ચ કરી અથવા તો ઇમ્પ્લીમેન્ટ કરે ને એ જ ટ્રેપ હોય છે ને એ તમારે યાદ રાખવાનું હોય અને અમુક વખતે ટાર્ગેટ બેનિફિશિયરી જોઈએ તો એ પણ તમને ખબર હોવી જોઈએ અને આનો મેઇનલી મકસદ બીજું જો એ છે કે જે ટ્રેડિશનલ પ્રોડક્ટ છે તો એની માર્કેટેબિલિટી છે તો એને એન્હેન્સ કરવી તો આ તો બહુ સિમ્પલ વસ્તુ છે એટલે આનું જે માર્કેટિંગ છે એ કરવા માટે પણ આ જે સ્પૂર્તિ સ્કીમ છે તો આમાં ગવર્મેન્ટ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે તો મોટી મોટી વાતો થઈ એ તમારે યાદ રાખવાની જરૂર નથી જસ્ટ આનું નામ તમે યાદ રાખજો કે મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં એ એ તમારે યાદ રાખવાનું છે અને કયા વર્ષમાં આને લોન્ચ કરવામાં આવી હતી એ પણ તમે નોટડાઉન કરી દેજો હવે જો અત્યારે છે ને એમએસએમયુ મિસ્ટ્રી ન્યૂઝમાં છે ને તો આની સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછવું છું તમારે કહેવાનું છે કે અત્યારે છે ને રિસન્ટલી જે ગવર્મેન્ટ છે તો એના દ્વારા માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની જે ડેફિનેશન છે તો એમાં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે તો એની માટે તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે એ ચેન્જ પ્રમાણે કેટલા ટર્નઓવરવાળી અથવા તો કેટલા ઇન્વેસ્ટમેન્ટવાળી જે ઇન્ડસ્ટ્રી છે તો એને માઇક્રો ઇન્ડસ્ટ્રી કહેવાય પછી મીડિયમ કોને કહેવાય અને સ્મોલ કોને કહેવાય તો આ જે ડેફિનેશન છે તો તમે ખાસ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે એનું રિવિઝન કરીને તમે આને લખજો કારણ કે અત્યારે તમે લખશો ને મારી સો ટકા ગેરંટી છે હવે કોઈપણ એક્ઝામ થશે ચાહે યુપીએસસી હોય જીપીએસસી હોય કે કોઈપણ બીજી એક્ઝામ હોય તો ત્યાં આના વિશે કોઈ એક એક્ઝામમાં તો ક્વેશ્ચન આવી જ જશે તો તમે એનું થોડું રિવિઝન કરી લેજો કારણ કે જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે તો એ ઓપોર્ચ્યુનિટીને આપણે ઉઠાઈ લેવી જોઈએ અદરવાઈઝ શું થાય કે આપણે આ વસ્તુને ઇગ્નોર કરી દઈએ ત્યાંથી ક્વેશ્ચન આવી જાય અને આ પ્રકારના ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે તો દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ છે વોટ્સઅપ અકાઉન્ટ છે ટ્વિટર અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ફેસબુક પેજ છે બધાની આપણે લિંક આપી છે અને તમે એક પણ સોશિયલ મીડિયા યુઝ ના કરતા હોય તો આપણું ઈમેલ આઈડી પણ છે ત્યાંથી પણ તમે ઇન્ડોઇસનો કોન્ટેક્ટ કરી શકો છો સો ગાઈસ થેન્કસ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ સુખ જાય